નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે મગફળીની ફૂગ કંટ્રોલ વિશે પણ વાત કરવાની છે અને બીજું કે અત્યારે જે નિંદામણ નાશક અલગ અલગ પ્રકારની જે દવા વાપરી રહ્યા છે એમાં પણ ખાસ કરીને ખેડૂતો છે એ કપાસ ઉપર નિંદામણની દવા મારે છે અને એનાથી કપાસ છે એ બળી જાય છે આ સુકામ આવું થાય છે આ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે ગુજરાતના ટોટલી જિલ્લાની અંદર વરાપ જેવો માહોલ છે વરસાદ થંભી ગયો છે અને આવનારા બે ત્રણ દિવસ સુધી સારા અથવા તો ભારે વરસાદના કોઈ ચાન્સ નથી એટલે કે હમણાં બે ત્રણ દિવસ માટે કોઈ જ જિલ્લાની અંદર ભારે વરસાદ કે સારો વરસાદ જોવા નહીં મળે ઓલ ગુજરાતની અંદર માત્ર કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ ચાલુ રહેશે બાકી મોટા વરસાદની હમણાં કોઈ શક્યતાઓ નથી ત્રેવીસ તારીખથી અમુક વિસ્તારમાં સારા વરસાદ થવાના છે એના વિશે પણ આપણે ગઈકાલે વિડીયો મૂક્યો છે ને જે આગળના દિવસમાં આપણે માહિતી આપશું પણ ખાસ કરીને પહેલાં તો આપણે મગફળી વિશે જણાવી દઉં આમ જોવા જઈએ તો મગફળીની અંદર મોટાભાગે આપણે ફૂગ માટે અલગ અલગ પ્રકારના ઘણા બધા કેમિકલ પેસ્ટિસાઈડ વાપરતા હોય છે ત્યારે હું આપને જણાવી દઉં કે અત્યારે વાતાવરણ ઠંડુ હોય છે ચોમાસાનું ચોમાસાની અંદર મગફળી માટે કોઈ બેસ્ટમાં બેસ્ટ ફૂગનું નિયંત્રણ આપતું હોય તો એ છે ટ્રાયકોર્ડરમાં જે ટ્રાયકોડરમાં પાવડર આવે છે એ ટ્રાયકોડરમાં પાવડર એક વીઘાની અંદર એક કિલો જેટલું આપણે વાપરવું જોઈએ જે સોળ ગુઠાવાળો વીઘો આવે છે એ એક વીઘામાં એક કિલો જેટલું વાપરવું જોઈએ હવે ખાસ કરી અને ટ્રાયકોડરમાં છે એ ગવર્મેન્ટના પણ યુનિવર્સિટીમાં અમુક અમુક જગ્યાએ બનાવે છે એટલે ગવર્મેન્ટના પણ આવે છે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ બનાવે છે કોઈ પણ સારી કંપનીના પ્રાઇવેટમાંથી પણ તમે લઈ શકો અથવા ગવર્મેન્ટના મળતા હોય તો બધા કરતાં સારું તો એ પણ તમે લઈ શકો ટ્રાઇકોડરમા છે એ એક વીઘાની અંદર એક કિલો વાપરવામાં આવે તો મગફળીની અંદર આપણે સારું એવું ફૂગનું નિયંત્રણ મળે છે પણ દરેક ખેડૂત મિત્રોએ યાદ એ રાખવાનું છે કે તમે ટ્રાઈકોડરમા નાખો ખેતરની અંદર એ પછી દસ બાર દિવસ સુધી કોઈ જ પ્રકારના પેસ્ટિસાઈડ કેમિકલ ન વાપરવા કેમ કે ટ્રાઇકોડરમાને કારણે જે ફૂગને કંટ્રોલ કરે એ બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય અને એ બેક્ટેરિયા ઉપર તમે કેમિકલ પેસ્ટિસાઈડનો ઉપયોગ કરો એટલે બેક્ટેરિયા મરી જાય અને ટાઈ ટ્રાઇકોડરમાનું પરિણામ આપણે ન મળે એટલે ખાસ કે જે ટ્રાયકોડરમાં છે એનું સારું પરિણામ લેવું હોય તો ટ્રાયકોડરમાં નાખવાના અને એ નાખ્યા પછી દસ બાર દિવસ સુધી કોઈ જ પ્રકારનું કેમિકલ આપણા ખેતરની અંદર ન નાખવું જેની દરેક મિત્રોએ નોંધ લેવાની ટ્રાયકોડરમાં છે ફૂગ કંટ્રોલ કરવા માટે સારામાં સારો વિકલ્પ ગણી શકાય બીજી વાત કરવાની છે કે અત્યારે કપાસ કપાસની અંદર પણ અલગ અલગ પ્રકારના ઘણી બધી વેરાયટીના કપાસ આવે છે એમાં એક કપાસ આવે છે ગાર્ડ જે ગાર્ડ કપાસ આવે છે એ કપાસ એવો આવે છે કે ઊભા કપાસ ઉપર તમે ગ્લાયફોસેટ જે આપણે નિંદામણ નાશક આવે છે એનો તમે છંટકાવ કરો એટલે તમામ પ્રકારનો નેદ છે એ બરી જશે અને કપાસને કોઈ અસર ન થાય આ એક વીટગાઢની ખાસિયત છે પણ અત્યારે ઘણા બધા ખેડૂત એવા હતા કે આ વર્ષે નિંદામણ કંટ્રોલ કરવા માટે ગ્લાયફોસેટ વાપરવા માટે થઈને વીટગાટ કપાસ આવ્યું છે હવે વીટગાટ કપાસ ઉપર પણ ગ્લાયફોસેટ છાંટે છે પણ ગ્લાયફોસેટ છાંટવાથી નેદ તો બરે છે પણ સાથે સાથે કપાસ પણ બરી જાય છે અને ખેડૂતો અત્યારે ચિંતામાં છે કે આનું કારણ શું ત્યારે હું આપને જણાવી દઉં અત્યારે જે આપણે એગ્રોવાળા મિત્રો સાંભળતા હોય એ મિત્રોએ પણ નોંધ લેવાની છે ને ખેડૂતોએ મિત્રોએ પણ નોંધ લેવાની છે કપાસ ઉપર ગ્લાયફોસેટ છાંટવાથી કપાસ બળે એનું કારણ એ છે કે જે લોકલ કંપનીના ગ્લાયફોસેટ છે એ એકદમ નબળી ગુણવત્તાવાળા છે એને કારણે થાય છે કેમ કે અત્યારે જે પ્રકારે આ દવાની અંદર પણ કૌભાંડ ચાલી રહ્યા છે આના વિશે મોટા ભાગે અમુક ઘણા બધા લોકો વાત કરતા હોય છે કે અમે ખેડૂત માટે કામ કરીએ ખેડૂત માટે લડીએ આ પરિસ્થિતિમાં હું કહું છું જો તમે ખેડૂત માટે કામ કરતા હોય તો અત્યારે બોલો ખેડૂત માટે બોલવાનો સમય છે ખેડૂત છેતરાઈ રહ્યો છે ખેડૂત લૂંટાઈ રહ્યો છે અને ખાસ કરીને દવાની અંદર છેતરપિંડીમાં લૂંટાઈ રહ્યો છે ત્યારે તમારું ખેડૂત હિત ક્યાં જાય છે માત્ર મોટી મોટી વાત કરવાથી નહીં પણ જાહેરમાં બોલવું પડશે પણ તમે નહીં બોલો શું કામ કે ડરપોક છે ખેડૂતના માટે તમે કામ કરો એવું ખાલી બોલવા માટે તમે છે ખેડૂત માટે લડવા માટે હિંમત જોશે કોઈ પણ ખોટું કરતો હોય તો એને તમારે બોલવું પડશે ત્યારે હું આપને જણાવી દઉં કે ગ્લાયફોસેટ જે છે એ અલગ અલગ ઘણી બધી કંપનીઓના આવે છે પણ અમુક કંપનીઓએ એવા કૌભાંડો કર્યા છે કે એક બીજું ઝેર આવે છે મેટ સલ્ફોરોન મિથાલ હવે તમે અલગ્રીપનું નામ સાંભળ્યું હશે અલગ્રીપ છે એક સ્ટાર્ટર કંપનીનું છે પણ એવી રીતે અલગ્રીપની અંદર પણ મેટ સલ્ફોરોન મિથાલ આવે બીજી કંપનીની અંદર પણ આવે પણ તમે અલગ્રીપનું નામ સાંભળ્યું હશે એ લખું એ એક સારું આવે છે હવે એ જે મેટસલ્ફોરન મિથાલ હોય ને એ તમે કોઈ પણ ઘાસ ઉપર છાંટો એટલે તમામ પ્રકારનું ગોળ પાંદવાળું ઘાસ છે એ ભરી જતું હોય છે હવે કપાસના પણ ગોળ પાંદ હોય એટલે એને અસર કરે ને મેટ સલ્ફોરન મિથાલની કિંમત ઓછી હોય છે એટલે ઘણી બધી લોકલ કંપની કે જે કૌભાંડ કરે છે એ કંપનીઓએ ગ્લાઇફોસેટની બોટલમાં અંદર મેટ સલ્ફોરન મિથાલ ભર્યું છે હવે ખેડૂતોને એમ છે એગ્રોવાળાને પણ એમ છે કે આની અંદર ગ્લાયફોસેટ છે હકીકતમાં એ બોટલ ઉપર ગ્લાયફોસેટ લખેલું હશે એકતાલીસ ટકાએ લખેલું હશે પણ અંદર મેટસલ્ફોરોન મિથાલ છે ગ્લાયફોસેટ નથી એટલે તમે સલ્ફોરોન મિથાલ કપાસ ઉપર છાંટો છો એટલા માટે કપાસ બરી જાય છે એટલા માટે ખાસ એગ્રોવાળાને પણ વિનંતી છે કે કોઈ લોકલ કંપનીનું અત્યારે ગ્લાયફોસેટ હોય એ વેટગાટ કપાસ ઉપર છાંટવા માટે ખેડૂતને નહીં આપતા બીજું ખેડૂતોને પણ ભલામણ છે કે સ્ટાન્ડર્ડ કંપનીના જે ગ્લાયફોસેટ આવે છે સારી ઊંચી કંપનીના એ જ ગ્લાયફોસેટ લેવા કેમ કે નબળી કંપની ઘણી બધી એવી છે કે જેની અંદર ગ્લાયફોસેટની જગ્યાએ મેટસલ્ફોરોન મિથાલ છે અને આ રીતે સસ્તું મેટસલ્ફોરોન મિથાલ નાખી અને ગ્લાયફોસેટના ઊંચા પૈસા ખેડૂતો પાસેથી લૂંટી લેવામાં આવે છે એટલે આ એક પ્રકારનું કૌભાંડ છે અને એ કૌભાંડને કારણે ખેડૂતના ઊંચા પૈસા પણ જાય છે ખેડૂત લૂંટાઈ પણ રહ્યો છે અને ઉપરથી ખેડૂતના કપાસ છે એ બળી જાય છે ખેડૂતને બંને તરફથી માર પડે છે એટલે આજે મેં નક્કી કર્યું છે આજે મેં ઘણા ગવર્મેન્ટના ઘણા બધા અધિકારીને પણ વાત કરી છે અને આવતીકાલે પણ હું ઘણા બધા અધિકારીને વાત કરવાનો છે કે આવા પ્રકારના કોઈ પણ ગ્લાઇફોસેટ હોય કે જેની અંદર ગ્લાયફોસેટની જગ્યાએ મેટસલ્ફર મિથાલ જેવું સસ્તું કેમિકલ નાખી અને છેતરતા હોય એ તમામ કંપનીના સેમ્પલ લઈ અને આ તમામ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ખેડૂતનો પાક પણ બચે ખેડૂત આર્થિક રીતે પણ ન લૂંટાય અને આના વિશે ચોક્કસથી હું આપને કહું છું જેટલી કંપનીઓના સેમ્પલ લેવાશે અને જે કંપનીએ ફ્રોડ કર્યો છે ને એ બધી કંપનીના લેબના રિપોર્ટ છે ને એ પણ સમય આવતા હું આપણે યુટ્યુબ ઉપર બતાવીશ ને એ કંપનીના નામ પણ જાહેર કરીશ કે આ કઈ કઈ કંપનીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી છે અને હું તો ખેડૂતો માટે લડતા તમામ મિત્રોને કહું છું તમામ ખેડૂત માટે લડતા યોદ્ધાઓને પણ કહું છું કે આ મેદાનની અંદર હવે કૂદી પડો જો આની અંદર બોલવામાં નહીં આવે ને તમે ડરશો અને માત્ર તમે ખેડૂતોના નામે વાત કરશો ને અને તમારી વાહવાહી લૂંટવા માટે ખેડૂતના નામે તમે ચરી ખાશો ને તો ક્યારેય ઇતિહાસ તમને માફ નહીં કરે સમય આવ્યો છે કે અત્યારે ખેડૂત લૂંટાઈ રહ્યો છે ખેડૂતનો પાક બરબાદ થઈ રહ્યો છે ત્યારે આવી કંપની વિરુદ્ધ દરેક ખેડૂત માટે લડતા યોદ્ધાઓને હું આહવાન કરું છું કે આની અંદર સાથ સહકાર આપો અને આ તમામ કંપનીઓને ખુલ્લી પાડો જેથી કરીને આપણો ખેડૂત બચી શકે ખેડૂતનો પાક બચી શકે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ